વાત એટલી કરું સાહેબ, મૂળ વાત ઉપર આવું. લંકાની ધરતી, મેં કીધું ને કે આમાં એવી વ્યક્તિ બેઠી હોય અભિમાનમાં ન રહેવું, મુદ્દો એ હાલે છે. કોક તો છે જ. અને ત્રીજી વાત, ભલે તમે બોલી ન શકો, મુબારક, આ સવાલ નથી, પ્રોગ્રામ ભજન ન ગાઈ શકો, આવી વાત ન કરી શકો, પણ 110% એ તો છે જ કે તમને એમાં એ આવડે છે અને એ ગમે છે, તો જ આખે આખું ઘરનું કામ મૂકીને પણ અહીં બેઠા હોય ને. સમજણ છે, એ ફાઇનલ છે. તો જ આ પ્રોગ્રામ આવ્યો, એ વાતો ગમે છે, ભજન સાંભળવા ગમે, શું કામ, એ આપણને આવડે છે, પણ મૂળ રજૂ નથી કરી શકતા, એવું થાય, ગળાની તકલીફ, એવું ના ગાઈ શકતા હોય. તો લંકાની ધરતીમાં જ્યારે ભગવાન રામે પગ મૂક્યો, આ વાત એ માટે કરું કે વારા ઘડીએ ગમે એ હામો ગુનેગાર હોય તો સતા સતત સતત મોટો એને જ કહેવાય, સતત સમાધાન કોઈ વધારે ધ્યાન આપે. સેતુ બાંધીને આવ્યા છે ભગવાન, એક બે વાર એમ કહેવાય હનુમાનજી ત્યાં જઈ આવ્યા છે, વિભીક્ષણે એને સમજાવી ચૂક્યા છે, સતાય કાંઈ ફેરફાર નથી થયો, અને આખી ફોજ લઈને ભગવાન લંકામાં પહોંચી પણ ગયા. સતા રાતે વિચાર આવે કે હજી એક વાર સમાધાન કરાવી જો, આ મોટા ની મોટા. હવે સાંભળજો, જાંબુવાન થી લઈ સુગ્રીવ થી માંડી એવા મહાન યોદ્ધાઓ હતા, મોટા હતા, વડીલો પણ હતા, છતાં સમાધાનની સમજૂતી લઈ અને અંગતને 21 વર્ષના યુવાનને રામે મોકલ્યો. સાંભળજો આ વાત, હવે 21 વર્ષનો યુવાન છે, એ સમાધાન લાયક ન ગણાય ને, કારણ કે ઠરેલ બુદ્ધિ નથી, છતાં રામને ભરોસો હતો કે ભલે 21 વર્ષનો છે પણ આનામાં સમજણ ક્યાંક જુદી છે. અને ક્યારેક તો મને એવું લાગે કે રામે ચેલેન્જ રાવણને કરી છે કે તારા ભાઈ વિભીક્ષણને મેં મારા પક્ષમાં લઈ લીધો, પણ જેના બાપને મેં માર્યો એના છોકરાને તારી પાસે મૂકું છું, તારામાં તેવડ હોય લઈ લે તારા પક્ષમાં. આવ્યો દુશ્મનના દીકરાએ પણ જેના બાપને માર્યો છે એવો છોકરો રામના વખાણ કરે તો જો રામને એમ થઈ જાય કે આના બાપને મારી નાખ્યો તો એના પક્ષમાં આવ્યો છે, તો રામમાં કંઈક તત્વ તો હશે, હાલ એને શરણે વયો જાઓ. આવી કદાચ શૈલેજ રામે કર્યું. આ વાત એ માટે કરું, 21 વર્ષનો યુવાન ભારત વર્ષનો, થોડીક વાર તો પડતા ભૂલી જાઓ કે વાલીનો દીકરો છે, પણ ભારત વર્ષનો યુવાન છે તો ફાઇનલ. પરદેશની ભૂમિમાં સાહેબ સમજૂતી લઈને જાય, યુવાન કેવો હોવો જોઈએ, રામની નજરમાં લાગી જાય એવો કે આને મોકલો, આ ઠરેલ બુદ્ધિ છે. અને રાવણની કચેરીમાં જામ અંગત પ્રવેશ કરે, નહીતર કાયદો હતો રાવણ બેઠો હોય ત્યાં સુધી નજર ન હટાવાય બીજે ભલા એને બદલે, જે બીજે અંગત આમ પ્રવેશ કર્યો રાવણ પૂછે છે, એ ભાઈ કોણ, રાવણને પૂછો, રાવણ પોતે પૂછો, એ કોણ છો તું, અંગત જવાબ આપે છે, નહીં અંગત વાલિકા બેઠા, એ રાવણ વાલીનું નામ સાંભળ્યું છે, હવે જેને 6 મહિના બગલમાં રાખ્યો એનો સાંભળ્યું, એને 6 મહિના જેના બાપે એને બગલમાં રાખ્યો હોય, પણ રાવણી વૃત્તિ હોય ને એ ખબર હોય, તો હા મેં એવું સાંભળ્યું છે, એક જોરદાર એવો વાંદરો હતો, અંગત કે ભોઠો પડે, મારા બાપને નથી ઓળખતો, હું એનો દીકરો છું, અરે હા ઓળખી ગયો ઓળખી ગયો, અહીંયા અહીં ઓરવીએ ઓરવી, શું કરે તારા બાપા, આવું બોલાઈ ગયું રાવણ. એના મંત્રીએ કીધું, મહારાજ માફ કરો, કાનમાં જઈને કીધું, હવે એને 20 કાન હતા, ક્યાં કાનમાં કીધું પૂછતા નહીં મને. એના એક મંત્રીએ જઈને એટલું કીધું, મહારાજ માફ કરજો, જે પિતાની તમે એના પિતાની વાત કરો છો એને મારીને તો રામ અહીંયા આવ્યા છે. હવે કલ્પના એ છે કે જે વાલીએ એને બગલમાં રાખ્યો હોય રાવણને, એને રામ મારીને આવ્યા હોય તો ખરેખર ત્યારે એને વળી જવું જોઈએ, કે વાલી જવાને જો રામ મારી શકતા હોય તો મારે આનો, પણ ફરી વાર શબ્દ વાપરું કે રાવણી વૃત્તિ હોય એને તરત વિચાર શું આવે, જેણે મને બગલમાં રાખ્યો એને તો ઉપાડી લીધા, હવે મારે કોના બાપની બીક, પણ જેણે માર્યો એ હામો આવ્યો છે.
હાણ જે પછી ખીજાણ અંગત ઉપર રાવણ રાવણ માં ડોક્યું કરજો મારા બાપ ક્યારે ગયું હે અંગત તે તારી જનેતાની કુખ લજવી રાવણ કહે છે તે તારી જનેતાની કુખ લજવી છે અંગત જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો તું ભળી ગયો એટલે હું તને કહું છું મારા ભેગો આવી જા આપણે બે ભેગા મળીને તારા બાપનું વેર મળીએ આની માથે નાખ્યો હું છું લખણ તારા જેવા ટૂંકમાં હતા એટલે રામે માર્યો છે એટલે જ હું તને કેવા આવ્યો છું માટે તમે રાવણ રામને શરણે આવી જાઓ અને રાવણ બે કયો તમારી ફોજમાં મારી હામો હવે લડેવો છે કોણ રામના બાણની તાકાતની મને ખબર છે પણ એની શક્તિનો હરણ મેં કરી લીધું છે હવે લડે એવા મૂડમાં નથી લક્ષ્મણ શેષ નારાયણ છે પણ ભાઈને આવા જોઈ એ બાંધવાના મૂડમાં છે નહીં જાંબુવાનને બુઢાપો આવ્યો છે બાકી રાત તમે થોડાક દાડા જે વાંદરા છો એ તો નદીના કાંઠાના જાડવા જેવો છો જેમ નદીમાં ઘોડાપુર આવે અને નદીના કાંઠાના જાડવા હાડાડાડાડાડાડા હાટ કરતા જેમ સાગરમાં વયા જાય એમાં રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો એટલું કે રાવણ મૂંગો થઈ જાય તો વાંધો નહીં પણ આગળ થોડુંક રાવણ બોલ્યો કે અંગત મને એકમાં થોડો કહ દેખાણ કોનો કહો છો મહારાજ થોડાક દિવસ પહેલા આવીને જે અમારું ગામ ભડકે બાળી ગયો ને એમાં એ વાંદરામાં થોડો કહ દેખાણ હા ને અંગતને મરક મરક મરકંટ હચે છે મહારાજ માફ કરજો હવે મને એવું લાગે છે કે તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે અને તું પણ વેદનો ગાનારો છો તારા મોઢેલી જેના વખાણ થયા છે એ અમારી બધાય થી આગળ વયો જો જમદર જામુ વાંધ યંગન નલ સુગ્રીવ ના રહ્યા પણ હજલગ હનુમાન તું કાયમ બેઠો કાગડા હવે એ આગળ છે એ બરાબર છે પણ જો હવે બળની વાત કરતા મહારાજ તો તમે ત્યાં ગોથું ખાઈ ગયા છો કઈ રીતે કે તમે હનુમાનજીનું કહો છો ને કે હા એ મારા કાકાના ટેલિયો છે અને વાત એ સાચી ને સુગ્રીવ કરતા હનુમાનજી નાના હશે તો જ સુગ્રીવ એમ કહે ને કે જો તો હનુમાન આ કોણ બે તપસી આટા મારે છે તમે સીંધો કોને હનુમાનજીને સીંધ્યું છે સુગ્રીવે અને હવે સાંભળી લો મહારાજ તમે ક્યારનો એમ કહો છો કે તમારી ફોજમાં મારી સામે લડેવો છે કોણ આ 21 વર્ષનો યુવાન તમારી સામે આજ પ્રતિજ્ઞા લે છે હનુમાનજી કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરામાં છે અંગતમાં છે અને હવે રાવણ તારી હામું મારે હું બાંધું તારી ફોજ હામે શું બાંધું મારે પણ હવે ભરી કચેરીમાં અંગત પ્રતિજ્ઞા કરે છે એમ કરીને જેમ હાથ પચાડ્યો ને અંગતે ત્યાં રાવણ ગાદી ઉપર હેઠો પડી ગયો હતો હેઠો પડી ગયો એટલો નહીં 10 મુગડ દળદળતા વયા ગયા અને 10 મુગડ જા પડ્યા એટલે આ બાજુથી અંગતે દોડી દીધી ને આ બાજુથી રાવણે દોડી દીધી રાવણના હાથમાં 6 આવ્યા ને 4 મુગડ અંગતના હાથમાં આવી ગયા એ લઈ લીધા એ લઈને એને ખાલી એમ પાછાથી આમ ઘા કર્યા ને રામ બેઠા હતા ત્યાં જતા હતા હડાટી કરતા એ મુગટને આવતા જોયા એટલે રામની સેનામાં વાંદરા બેઠા એ ઉભળક થઈ ગયા કા રાવણે કાંઈ તીર ન છોડ્યા ને રામે કીધું ધીરાઈ રોય મારા અંગતનું પરાક્રમ હાલ્યું આવે છે અને રામના ખોળામાં પીડ્યા ચારે તોય બોલે 6 એના માથા ઉપર લગાડી દીધી સત્તાનો લાલસુ હોય ને એ પછી અડધી ટોપી તો અડધી ટોપી પહેરે વગર રે નહીં ભલા મારા વાંધો એ આવે છે 6 મુગળ ધારણ કરીને જ્યારે ખંડિત મૂર્તિ બેઠી હોય એવો રાવણને જ્યારે એમ કહેવાય અંગતે કરી નાખ્યો અને પછી અંગત કહે છે તારી સામે બાંધવું નથી રાવણ તારી ફોજમાં તારી સભામાં તારી ભરી સભામાં આજ અંગત પ્રતિજ્ઞા કરે લડવાની વાત તો ન્યા જાય પરાજય કરવાની વાત તો ન્યા જાય પણ એક તલવાર જો મારો પગ કોઈ ઊંચો કરી દે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં ભલા સાહેબ આ પ્રતિજ્ઞા લઈ અને જે હનુમાન એમ કહેવાય કે અંગતે હાથ પસાડ્યો હતો એ હાથ કદાચ એ માટે પસાડ્યો હશે પૂંજ મોરારી બાપુ એમ કહે કે હે માં ધરતી આ પ્રતિજ્ઞા તારા છોકરાથી લેવાઈ ગઈ પણ દીકરી તો તારી છે સીતા હવે મારો પગ પકડી રાખજે સાહેબ ધરતીએ પગ પકડ્યો હોય એવી એવી રૂપક બન્યું એક યોદ્ધા પછી એક યોદ્ધો એમ કહેવાય કે એના
પગ ભીડો લેવા ઊંચા કરવા પણ એમ કહેવાય કે તલભાર અંગતનો પગ 21 વર્ષના ભારત વર્ષના યુવાનનો લંકાની ધરતીમાં રાક્ષસની પ્રજાથી એક પગ એક તલભાર ઊંચો નહોતો છેલ્લે રાવણ આવે છે વિહે ભોજાવું જામ લાંબી કરી ત્યારે મરક મરક દાંત કાઢતા અંગત મહારાજ એટલું બોલ્યા લંકેશ મારા પગ પકડે એની કરતા એકવાર રાઘવના પગ પકડી લે ને તારો બેડો પાર થઈ ગયો તમને અહીંયા આવીને શું અનુભવ થયો છે? તમને કેવો લાગ્યો લંકાની રાવણની કચેરી? એ કે કચુબેરી જેવી કાશી ખાઈ દઉં પણ મારા બાપનો હુકમ નથી. તમારો પગ કોઈ ઊંચો ન કર્યો તો તમે રાવણને ન મારી શકો. અંગદ બાબા બોલ્યો. હું બોલ્યો ખબર? એક લાફા ભેગો મારી નાખું, એક પાટું ઠોકું ને કોણી મારું ને અમૃતનો કૂપો એની આછે બહાર નીકળી જાય. એક પાટું ભેગો પતાવી દઉં પણ મારા બાપનો હુકમ નહોતો, કારણ કે હું 6 મહિનાનો હતો તેથી મારા બાપે આ રાવણને ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો. અંગદ કહે છે હું 6 મહિનાનો હતો તેથી મારા બાપે ઘૂઘરો કરીને ઘોડીયા રાવણને બાંધ્યો હતો તેથી 6 મહિનાનો હતો તેથી હું તો ટપાટું મારતો હતો. આજે 21 વર્ષનો થયો, એક પાટું ભેગો મારી નાખ્યો. તક તો માર્યા કેમ નહીં? તક માર્યો એ માટે નહીં કે જેને મારવા માટે અવધપતિએ ઠેઠ અયોધ્યાથી લંકા સુધી ધક્કો ખાધો એ મારા બાપનું માધ્યમ ન વયું જાય એટલે એના ભાગરૂપી રહેવા દીધો છે. એવડું કામ કરવા છતાંય ઋણમાં ન રહ્યો, પણ ઋણમાં એક ને એક હનુમાનજી રહ્યા છે. રામ ગાદીએ બેસી ગયા. 3 મહિના થયા. 3 મહિના પછી એક વ્યક્તિ એમ કહેવાય કે વિદાય મળ્યા લેવા. પહેલી વહેલી વિદાય લીધી હોય ને તો વિભીક્ષણ એટલે ભગવાન જાઓ લંકા રેઢી છે, રેઢી વજ્યું હું તારું બાપ તું ત્યાં ઉપડ્યો છો ખોલ કરી નાખી હાવ તો લાલસ સુગ્રીવ જાય છે. અંગતને કીધું જાઓ બેટા શું રડ્યો છે રામ પાસે અંગત? પ્રભુ મારા બાપે તમને હટો છે, મને તારા અયોધ્યાના ઠામડા ધોઈ પણ મને હવે જવાનું કહેવા રહેવા દે. ના બેટા, તારા બાપની હાજરીમાં મેં તને યુવરાજ થાપ્યો છે એટલે તારે કિસ્કિંદા જવું પડે. રોલ્યો હોય થોડું તો અંગદ હનુમાનજી હામું તો જોવાનું જ નથી. રામ કેમ કેવું તમે જાવે? હા, રામે વિદાય લીધી ત્યારે પૂછ્યું હનુમંત પ્રભુ હું નીકળું કે તું જાતો તો આ પૃથ્વીનું પૂરું થઈ જાય. તું પવન પુત્ર છો, તમારે વિદાય ન લેવાય, તમે અમર છો. તક પ્રભુ રવ ખરો. હા ભણજો, રામની સામે હનુમાનજીએ પ્રતિજ્ઞા લીધી છે. અહીંયા બેઠો છે બાપ એટલે કેવું પડે કે હે પ્રભુ આપણે ગયા પછી મને ગમશે જ નહીં, પણ હું ક્યાં રહું? ત્યારે રામ કીધું કે જ્યાં રામ કથા થતી હોય ને ત્યાં તમે વાસ કરજો. એટલે જ આ દેશના શાસ્ત્રીને બોલવું પડે આયે હનુમંત બિરાજીએ કથા કહુ મતિ અનુસાર પ્રેમ સહી શરૂ કરવું પડે. અને રામે એટલું કીધું કે પ્રભુ જ્યારે રામ કથા બંધ થાય ત્યારે હું નીકળી જાઉં. તો આ ધરતી પર જ્યાં સુધી રામ કથા ગવાતી રહે ને ત્યાં સુધી જ આ સૃષ્ટિ છે. જેવું રામને ભૂલ્યા કૃષ્ણને ભૂલ્યા કથાઓ બંધ થઈ એટલે હનુમાનજી નીકળી જવાના. હનુમાનજી નીકળી જાય એટલે ઓક્સિજન વયું જાય. ઓક્સિજન વગર કે નીકળી જાવ? ફલાણા ભાઈને ઓક્સિજનના બાટલા ચડાવે એને કયો રામધૂન ગાય. હે તાળી પાડો તુમારા રામ ની રે તાળી ન હોય જો તાળી પાડો તુમારા રામ ની રે બીજી
સંભળાવું આ એક પણ જીવનો હોવો જોઈએ આ કથા સાંભળે એ અમર બની જાય અને અમર ગુફામાં મહાદેવે ત્રણ તાળી પાડી સુખદેવજી જેવા ધ્યાલી પ્રાપ્ત થયા તાળી પાડી થી મહાદેવ ને રે આને તાળી કહેવાય જો भजिया राम
सत उतर शकार राधे गोविंदा नहीं भजो तो खास राधे गोविंदा।